ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ગુરુદેશ્વર તાલુકાની શાળાઓમાં ભૂલકાઓને સારા પ્રવેશ કરાવ્યો. મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી સારા પ્રવેશોત્સવના શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યવ્યાપી સારા પ્રવેશોત્સવની નર્મદા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પણ આ વર્ષે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને બાળકોની ક્ષમતામાં વધારો થાય. વધુમાં જણાવ્યું કે બાળકોનો ડ્રોપ આઉટ રેશિયામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે અને બાળકોનું સારામાં હવે 100% નામાંકનની સિદ્ધિ હાંસલ કરવામાં આપણને સફળતા મળી છે. એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની રાજ્ય સરકારે પૂરતી કાળજી લીધી છે. મંત્રીના હસ્તે આંગણવાડી બાલવાટિકાના ભૂલકાઓને સારામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ દફતર ભેટ સ્વરૂપે આપી હતી, જ્યારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સિદ્ધિ હાંસલ કરનાર અને રમત ગમતમાં આગળ આવનાર બાળકોને સન્માનિત કરાયા હતા. મંત્રીઓએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી ચર્ચા કરીને ગુણવત્તાલક્ષી શિક્ષણ ટેકનોલોજીના માધ્યમથી મળે, શાળામાં ભૌતિક સુવિધાઓ, બાળકોના અભ્યાસનું વર્ગખંડનું નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિશેષ પ્રાધાન્ય આપી રચનાત્મક સૂચનો કર્યા હતા. બાદમાં શાળાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. આજે 26 જૂનના રોજ અંદાજિત નર્મદા જિલ્લાના 5 તાલુકાઓ પૈકી નાંદોદમાં કુલ 51, ગરુડેશ્વર કુલ 44, તિલકવાડામાં કુલ 37, દેડિયાપાડામાં કુલ 81 અને સાગબારામાં કુલ 39 શાળાઓમાં ભૂલકાઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પદાધિકારીઓના હસ્તે પ્રવેશ કરાવ્યો છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. આજે કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ માટે થઈને નર્મદા જિલ્લામાં આવવાનું થયું છે. આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે અને બાળકો શાળામાં પ્રવેશ કરે સાથે સાથે આંગણવાડીના બાળકોનો પ્રવેશ પણ આજે કરાવવામાં આવ્યો છે.